પરમ તત્વને આપણી ભાષામાં ઈશ્વર કહીએ છીએ. વેદમાં તેમને બ્રહ્મ કહ્યા છે. બ્રહ્મ શબ્દ બૃહદ પરથી બન્યો. જે વ્યાપેલું હોય તે બૃહદ. ઈશ્વર સર્વવ્યાપી છે. જગતના જડ ચેતન સર્વ પદાર્થોના કણ કણમાં વ્યાપેલા છે, માટે તેમને બ્રહ્મ કહ્યા. બ્રહ્મ એટલે સર્વવ્યાપી. તેમના બીજા નામો પરમાત્મા, ઈશ્વર, ભગવાન, પ્રભુ, વિભુ મુખ્ય છે. પરમાત્મા પ્રાણી માત્રમાં આત્માની સાથે અંતર્યામી સ્વરૂપે રહેનાર. ઈશ્વર શ્રેષ્ઠ સ્વામી. 14 લોક જેમની સત્તા સ્વીકારે છે તેવા સર્વોપરી દેવાથી દેવ. ભગવાન ભગ એટલે ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે સંપત્તિ અને સૌંદર્ય. જેમનું ઐશ્વર્ય દિવ્ય અને સર્વોત્તમ છે, જે સાકાર છે, તે ભગવાન. પ્રભુ રાજા સ્વામી, જે જગતના સ્વામી છે. વિભુ વૈભવશાળી, સર્વ વૈભવ જેમનામાંથી પ્રગટ થયેલો છે. મનુષ્ય દેહની જેમ બ્રહ્મનું સ્વરૂપ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું બનેલું નથી. બ્રહ્મનું સ્વરૂપ દિવ્ય આનંદ રસનું બનેલું છે. બ્રહ્મ આનંદ પૂર્ણ છે. પૂર્ણ એટલે બધું કાઢી લીધા પછી કે નવું ઉમેર્યા પછી, જેમાં જરાય વધઘટ ન થાય. આથી બ્રહ્મને પૂર્ણાનંદ, સદાનંદ અને પરમાનંદ કહેવાય છે. જીવ તે બ્રહ્મનો અંશ છે અને તેથી બ્રહ્મના ગુણો જીવમાં મોજૂદ હતા. પરંતુ બ્રહ્મથી વિખૂટા પડતા જીવમાં બ્રહ્મના સત અને ચિત્ત ગુણ રહ્યા. બ્રહ્મનો આનંદ ગુણ તિરોધાન થયો. બ્રહ્મથી વિખૂટા પડતા જીવમાં સહજ દોષ, કાળ દોષ અને સ્પર્શ દોષ આવતા જીવ તે અવિદ્યામાં ફસાયો. આત્મા શરીરથી જુદો છે. જન્મ, મરણ, બાળપણ, યુવાની, ઘડપણના શરીરના ધર્મ છે, આત્માના ધર્મ નથી. આત્મા કાયમ એક જેવો જ હોય છે. બ્રહ્મથી છૂટા પડવાથી આત્માને બીજા 5 દોષ લાગે છે, જે પંચ પરવા અથવા 5 પ્રકારની અવિદ્યા કહેવાય છે. અવિદ્યા એટલે વિપરીત જ્ઞાન. દેહાધ્યાસ, શરીર એ જ આત્મા છે તેવું વિપરીત જ્ઞાન. બીજું ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોનું સુખ એ જ સાચું સુખ છે તેવું વિપરીત જ્ઞાન. પ્રાણાધ્યાસ, શરીરમાં રહેલા 5 પ્રકારના વાયુઓને, પ્રાણોને આત્મા માનવાનું વિપરીત જ્ઞાન. અંતઃકરણાધ્યાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી ભૌતિક સુખો ભોગવવાનું વિપરીત જ્ઞાન. સ્વરૂપ વિસ્મૃતિ, હું આત્મા, બ્રહ્મનો અંશ છું, મારે ફરી બ્રહ્મનો આનંદ પ્રાપ્ત કરવો છે, એવા પોતાના સ્વરૂપ અને લક્ષ્યનું વિસ્મરણ. આ 5 દોષોને લઈને જીવાત્મા સ્વભાવથી દોષવાળો બન્યો. તે સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વભાવથી દુષ્ટ છે. પરિણામે અંતર્યામી દ્વારા તેને થતી સાચી પ્રેરણા તે નથી સ્વીકારતો. તે બ્રહ્મને ફરી પ્રાપ્ત કરવાનો પોતાનો આત્મધર્મ ભૂલી ગયો. શરીરના સુખો અને ઇન્દ્રિયોના ભોગમાં લપટાઈ ગયો. અહમતા મમતામાં ડૂબી ગયો. તેથી 84 લાખ યોનિની ઘટમાળમાં સપડાઈ ગયો. શ્રી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય એ અવિદ્યાને લઈને સંસારની અહમતા મમતામાં ફસાયેલા જીવોના ઉદ્ધાર માટે થયું હોવાથી તેમને બ્રહ્મ સંબંધ દ્વારા જીવનો બ્રહ્મ સાથેનો સંબંધ પુનઃ સ્થાપિત કર્યો. શ્રી મહાપ્રભુજીએ પોતાની 3 પૃથ્વી પરિક્રમામાં દૈવી જીવોને શરણે લઈને તેમનો ઉદ્ધાર કર્યો.
પુષ્ટિ માર્ગ એ તો કૃપાનો માર્ગ છે, અને પુષ્ટિ પુરુષોત્તમ તો સદોષ જીવોને શરણે લઈ મુક્તિ આપવા હંમેશા હાથ ઊંચો કરીને બોલાવે છે. આથી બ્રહ્મ સંબંધી જીવ નિવેદિત થઈ પુષ્ટિ પ્રભુની તનુ વિતજા સેવામાં રાગ ભોગ શૃંગાર દ્વારા પ્રભુમાં પોતાનો પ્રેમ અને આસક્તિ વ્યક્ત કરે તો જીવોને પોતાના પાપ અને ખરાબ કર્મોનું ભાન થાય છે. પ્રભુ સેવા, પ્રભુનું નામ સ્મરણ, સંકીર્તન, કથામૃત, વચનામૃત, સત્સંગ, ધર્મગ્રંથોનું વાંચન, ગુરુનું શરણ દ્વારા પ્રભુમાં જીવોનું ચિત્ત લાગે ત્યારે જ તેને મનની શાંતિનો અનુભવ થાય, લૌકિક અને પાપ કર્મોમાંથી મુક્તિ મળે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિ માર્ગને અનુસરીને નિવેદિત જીવન જીવીને તથા શ્રી ગુસાઈજીના શરણે આવી ઘણા જીવોએ પાપોમાંથી મુક્તિ મેળવી છે. તેથી પુષ્ટિ માર્ગમાં તેને પાપ મોચીની એકાદશી કહે છે. જેવી રીતે શ્રી ગંગાજીના ત્રણ સ્વરૂપો છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક અને આધ્યાત્મિક ગંગામાં નહાવાથી માનવીના જન્મો જન્મના પાપો ધોવાઈ જાય છે અને નાશ પામે છે. તેવી રીતે પુષ્ટિ માર્ગરૂપી ગંગામાં સ્નાન કરવાથી, પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરવાથી, નિવેદિત જીવન જીવવાથી, સંસારની અહમતા મમતામાંથી, પ્રભુની અહમતા મમતામાં જીવની પ્રેમ આસક્તિ વધવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. પરમ તત્વને